આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. ભારતના અમૃતકાળમાં નવનિયુક્ત થયેલા ઉમેદવારોએ કરેલા સંકલ્પો અને રાષ્ટ્રીય હિતમાં લીધેલા નિર્ણયો રાષ્ટ્રના વિકાસને વેગ આપશે. આ સાથે જ આ જવાબદારી નવી તકો અને પડકારો પણ લાવશે. ત્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા 1990 જેટલા ઉમેદવારોને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા 1990 જેટલા ઉમેદવારોને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાત સરકારમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવેલા સંદેશમાં જણાવ્યું હતું કે નવનિયુક્ત ઉમેદવારો પાસે સરકારી સેવામાં જોડાઈને દેશ સેવા કરવા માટેની આ ઉત્તમ તક છે. સરકારી સેવાના સમયગાળા દરમિયાન સૌ ઉમેદવારોની પ્રાથમિકતા દેશવાસીઓના જીવનને સરળ બનાવવા સાથે જ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની પણ હોવી જોઈએ. તમારા બોહળા ઉપર સ્મિત છે, અહીંયા ગાડી સર્ટિફિકેટ આપતો તો પેલા ભાઈને લેવાની ઉતાવળ હતી એમ. એટલે મેં કીધું આ તારું છે, તારું બીજા કોઈ નથી લઈ જાય. મનમાં એને મેં નથી કીધું, પણ એ ઉત્સાહની વાત છે કે ભાઈ કેટલો ઉત્સાહ હોય છે. એક મગજમાં બધાને એક આવી ગયું છે કે ભાઈ સરકારી નોકરી અને સરકારી નોકરી મળી જાય પછી આપણને શાંતિ. હમણાં હસમુખભાઈ પટેલ નું નામ બોલાય એટલે બધાને કેવી તાળીઓ પડે એમ. પણ એ તાળીઓ તમે બધા પાડો છો, એ કેમ પાડો છો? કે ભાઈ એમની પદ્ધતિ, એમનું જે કામ છે, એ કામ એ એકદમ નિયમ અનુસાર અને ટાઈમસર પૂરું કરી દે, બરોબર ને? અને કોઈ ગડબડી બડબડી ચાલે નહીં. એમનું નામ પડે એટલે ગડબડી એની મેં તે દૂર થઈ જાય. આપણે બી આપણને બધાએ તાલી પડે એવું કામ હવે આપણે કરવાનું છે. મુદ્દો એટલા માટે છે આપણા માટે કે હવે આપણે પણ નોકરીમાં જોડાયા, સરકારી નોકરીમાં જોડાયા છીએ. લોકોની ખૂબ સેવાનો તમને મોકો મળવાનો છે. તમે જે ડિપાર્ટમેન્ટમાં હો, જ્યાં કામ તમને મળ્યું હોય, લોકોને એમ થવું જોઈએ કે ભાઈ ના, એમની જોડે જઈએ એટલે કામ આપણું પૂર્ણ થઈ જાય. અને દરેક વસ્તુમાં કામ થઈ જવું જરૂરી નથી, પણ જે સામેનો વ્યક્તિ કામ લઈને આવ્યો છે એ કામ ન થાય એવું હોય તો એના મગજમાં ક્લેરિટી તમારે આપવી પડે કે ભાઈ આ તારું કામ નથી થવાનું. પણ તમે રોજ કાલે જોઉં છો ને, પરમદાડે જોઉં છું ને, ચાલ્યા કરે. એક તો સરકારી ઇમેજ આપણે બધા ભેગા થઈને બદલવાની છે ને. આમ જોરથી બોલો, આમ ધીમે ધીમે ના બોલો. વડાપ્રધાન શ્રી જે પ્રમાણે દેશને અત્યારે દુનિયાના ફલક ઉપર ગૌરવ અપાઈ રહ્યા છે, અને એ ગૌરવ જે મળી રહ્યું છે આપણને બધાને, એમાં આપણો પણ સહયોગ થવો જોઈએ. એટલું તો થવું જોઈએ ને. એટલે આપણો સહયોગ કેવી રીતે કરી શકાય એ આપણે બધાએ વિચારીને કામ કરવાનું છે. અને પદ્ધતિ જેમ જેમ ખ્યાલ આવતો જાય એમ હમણાંથી અહીંયા ઘડી સીએસએ કીધું કે ભાઈ આપણે પદ્ધતિ આખી બદલતા જઈએ છે, કારણ કે ઉમેદવારો એટલા આવતા હોય છે, ઉમેદવારોની એક્ઝામ લેવી અને એક્ઝામમાં સૌથી મગજમારી વાળું કામ એટલે શું થાય, પેપર ફૂટવાનું, પેપર ફૂટવાની મગજમારી વધારે. એટલે એ આપણે નથી જોઈતું. આપણે આટલું સરસ આજે તમે જુઓ અહીંયા આગળ જેટલાના નામ બોલાય, આ બધાને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ બધાની
નાની મોટી ઘરની પરિસ્થિતિ આપ જોયું તો ફાધર એમના શું કરે, મધર શું કરે છે, કઈ પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવું છે. અને બહાર આવવા માટે આટલી બધી મહેનત કરી હોય, સરકારી નોકરી મળી હોય, તો આપણને આપણો તો વિચાર આવવો જ જોઈએ. સામેવાળો વ્યક્તિ આવ્યો છે તો એનું કામ કેટલું ઝડપથી થાય, એને 10 રૂપિયાનું ભાડું મોઘું પડતું હશે કે નહીં પડતું હોય એ તમને ક્યાં ખબર છે? એ બાજુવાળા પડોશીના 10 રૂપિયા લઈને અહીંયા તમારી ઓફિસ સુધી આવ્યો છે એ તમને ક્યાં ખબર છે? પણ તમે તમારી જિંદગી જે રીતે જીવ્યા છો કે ભાઈ નાની ઘરમાં મુશ્કેલીઓ વાળા ઘરમાંથી તમે આગળ આવ્યા છો, એ બધી જ પરિસ્થિતિ તમને યાદ રહી અને સામેવાળાનું કામ કરતા રહો તો આપણે આજે સરકારી 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 જે બધું નીકળી જાય અને આપણે એક થઈ, જે વડાપ્રધાનશ્રીનું છે ને કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારત બનાવવાનું છે. અને વિકસિત ભારત માટે લીડ કોણ લેશે? વિકસિત ગુજરાત. અને વિકસિત ગુજરાત માટે તમે બધા તૈયાર ને? કારણ કે 25 વર્ષ હવે તમારા હાથમાં છે, આજે શરૂઆત થઈ છે એટલે 25 વર્ષ તો નોકરી કરશે જ ને.